નમસ્કાર મિત્રો ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાબરકાંઠાના તલોદ તાલુકાના એવા એક ગામે છે કે જે હરિયાળું અને રળિયામણું ગામ તરીકે પ્રચલિત છે અને આ ગામ એટલે અણિયોળ અણિયોડ ગ્રામ પંચાયતે જે પ્રમાણે ગામમાં વિકાસના કાર્યો હાથ ધર્યા છે પછી તે ખેતીની વાત હોય પશુપાલનની વાત હોય લોકોના આરોગ્ય સંબંધિત વાત હોય અને આ તમામ બાબતો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે અને તેથી આ ગામ અહીંયા ખૂબ જ પ્રચલિત બન્યું છે

તો અણીયોળના વિકાસમાં કઈ રીતે ગ્રામજનો સહકાર આપે છે કઈ કઈ યોજનાઓના લાભ ગ્રામજનો સુધી પહોંચી રહ્યા છે તેમની પાસેથી આપણે જાણીએ દેવેન્દ્રસિંહ ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર સાહેબ દર્શક મિત્રોને આપણે એ માહિતી આપી છે કે જ્યારે ગ્રામ વિકાસની વાત આવે છે તો મહત્વપૂર્ણ છે કે રસ્તા માટેના જુદા જુદા ફંડની વાત હોય સરકાર શ્રીની જુદી જુદી ગ્રાન્ટ આવતી હોય અને એના થકી જે કામો છે થતા હોય છે અણીયોળ ગામમાં વાત કરવામાં આવે તો કઈ કઈ યોજનાઓ લાગુ કરવામાં આવે છે સરકારશ્રીની કઈ કઈ જુદી જુદી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અણિયોડ ગામે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે નાણાં પંચ પંદરમું પંચ ધારાસભ્ય ફંડ એટીવીટી યોજના પંદર ટકા વિવેકાધિન યોજના વગેરે યોજનામાંથી ગામ લોકો માટે રસ્તાની વ્યવસ્થા જાહેર પાણીની વ્યવસ્થા ગટર લાઈનની વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વગેરે વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે આજે જુદી જુદી સુવિધાની આપણે વાત કરીએ છીએ તો એ પણ આપણે જાણવું છે કે એનાથી ખાસ કરીને ગ્રામજનોના જીવન ધોરણમાં કેવો ફેર પડે છે સરકારની જુદી જુદી યોજનામાંથી જે કામ થયેલા છે એના થકી રસ્તાઓ જે ગામમાં બન્યા છે એના કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલીઓ પડતી નથી અને ગામ લોકોને કે ખેડૂતોને ખેતરમાં જવું હોય તો એમને તકલીફ પડતી નથી પહેલાં કાદવ અને કિચડવાળા રસ્તાઓ હતા તેના કારણે રસ્તાઓ અત્યારે સરસ થઈ ગયા છે ગામમાં પાણીની સુવિધાઓ જે પૂરી પાડવામાં આવી છે ઘરે ઘરે નર કનેક્શન આપવામાં આવેલા છે એનાથી લોકોને ઘરે બેઠા પાણી મળી રહે છે પહેલાં ગામ લોકોને કૂવામાં કે તરાવ કિનારે કે નદી કિનારે કપડાં ધોવા જવાની જરૂર પડતી હતી પાણી ભરવાની જરૂર પડતી હતી એની જગ્યાએ હાલ ઘરે ઘરે પાણી મળે છે એનો ફાયદો થયો છે અને ચોખ્ખું પાણી મળે છે

અણિયોડ ગામની મુલાકાતે જ્યારે આપણે છે ત્યારે અહીંના વીસી આપણી સાથે છે પંચાલ રોહિતભાઈ આપણી સાથે છે ચાલો તેમને મળીએ અને વીસીના કાર્યો અને કયા કયા પ્રકારના કાર્યોથી ગ્રામજનોને શું લાભ મળે છે એ તેમની પાસેથી જ આપણે જાણીએ રોહિતભાઈ ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર રોહિતભાઈ દર્શકોનું આપણે એ જણાવવું છે કે સૌથી પહેલાં તો એ જાણવું છે કે વીસીની જે ફરજ છે એ કઈ કઈ છે કયા કયા જે તમારે દસ્તાવેજ છે જેની નકલ તમે આપી શકો છો અમે દરેક ખેડૂતોને સાત બાર આઠના ઉતારા વિધવા મહિલાઓને વિધવા સહાયના ફોર્મ આયુષ્માનના કાર્ડ ઈ નિર્માણના ક્યાર્ડ ઈ શ્રમના ક્ડ આ ખેડૂતો ઉપર ખેડૂત સહાયના ફોર્મ પીએમ કિશનના ફોર્મ જે બે હજાર રૂપિયા દરેક ખેડૂતને મળે છે ડિજિટલ ગુજરાત ઉપર અણયો ગ્રામ પંચાયત તરફથી સસો એન્ટ્રી કરવામાં આવેલી છે અને સસો લાભાર્થીને લાભ મળેલો છે રોહિતભાઈ ઘણી વાર એવું થાય કે સરકારની યોજનાઓ ઘણી બધી છે અને એને કારણે ઘણીવાર એવું થાય કે ધસારો પણ રહેતો હોય જે તે દસ્તાવેજની નકલ માટે તો એ કેસમાં કોઈ તમે ખાસ ઝુંબેશ ચલાવો છો જે ખેડૂતો કે મહિલાઓ પંચાયત સુધી પહોંચી નથી શકતા એ એ એમના માટે અમે જનતા દરબારનો ઘરે ઘરે જઈને મેલ્લાવાઈ જ એ લોકોને લાભ મળે એના માટે વિધવાશાયના ફોર્મ છે આવકના દાખલા રેશની કામગીરી આયુષ્યમાનનું કાર્ડ ઈ શ્રમનું કાર્ડ ઈ નિર્માણનું કાર્ડ આવા અનેક યોજનાઓના ફોર્મ એમને લાભ મળી રહે એના માટે જનતા દરબારનો પ્રોગ્રામ ચાલુ છે અણીયોળ ગ્રામ પંચાયતમાં આવેલી પ્રાથમિક શાળા સ્માર્ટ સ્કૂલ જાહેર કરવામાં આવી છે સ્કૂલ ઓફ એક્સેલન્સની જ્યારે વાત આવે છે ત્યારે આ સ્કૂલમાં સ્માર્ટ લર્નિંગ મેથડથી વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત થાય છે ત્યારે વિદ્યાર્થીઓ સરળતાથી સમગ્ર પાઠ સમજી શકે છે શાળાનું પ્રાંગણ પણ રમણીય છે કે જ્યાં તમામ પ્રકારની ગ્રુપ એક્ટિવિટી શક્ય છે રિસેશન સમયે બાળકોની શિસ્ત પણ આંખે ઉડીને બળગે તેવી છે ત્યારે શાળાના આચાર્ય શ્રીનું શું કહેવું છે ચાલો સાંભળીએ અણિયોળ પ્રાથમિક શાળાની મુલાકાતે અત્યારે આપણે છે અને આ ગામમાં જે પ્રમાણે પ્રાથમિક શાળામાં સુવિધા આપવામાં આવી છે એ કદાચ કહી શકાય કે શહેરમાં કદાચ એવી ખાનગી શાળામાં પણ ના મળી શકતું હોય તેવું શિક્ષણ અહીં અંતરિયાળ વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે અને તેનાથી જે બાળકો છે જે વિદ્યાર્થીઓ છે તેઓ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તે માટેનો આ પ્રયાસ છે ત્યારે કયા કયા પ્રકારની સુવિધા અહીંયા આપવામાં આવે છે વિદ્યાર્થીઓ છે તે કેવી લાગણી અનુભવે છે આ તમામ બાબતો આપણે જાણવી છે અને તે માટે સોહિલભાઈ બારોટ અત્યારે આપણી સાથે છે કે જેઓ આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે ચાલો તેમને મળીએ સુલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર સુહીલભાઈ દર્શક મિત્રોને સૌથી પહેલાં આપણે એ માહિતી આપી છે કે અત્યારે આપણી જે સ્કૂલ છે એને સ્કૂલ ઓફ એક્સેલન્સ પણ કહેવામાં આવે છે ઘણી બધી પ્રાથમિક જે શાળાની સંબંધિત જે જરૂરિયાત કહીએ એ અહીંયા પૂરી પડતી આપણને જોવા મળે છે સૌથી પહેલાં એ જાણવું છે કે શાળા છે એ પ્રાથમિક છે કયા ધોરણ સુધીનો અભ્યાસ છે અને કઈ કઈ ફેસિલિટી છે હા અત્યારે અણીયોળ પ્રાથમિક શાળા અણીયોળ પ્રાથમિક શાળા ધોરણ એકથી આઠ ઉચ્ચતર પ્રાથમિક અને નિમ્ન પ્રાથમિક બંને કરીને મિશ્ર શાળા છે અહીંયા ત્રણસો બાર વિદ્યાર્થીઓ છે બરાબર પછી જે સ્કૂલનું અત્યારનું હાલ જે બાળકો આવે છે બધી કાસ્ટના બાળકો આવે છે બક્ષી પંચ અનુસૂચિત જાતિ અન્ય વર્ગના પણ બાળકો અહીંયા આવે છે અને ગામનું રોડિંગ વધારે હોવાથી દૂર દૂરથી પણ બાળકો અહીંયા અભ્યાસ લેવા માટે આવે છે અને જો તાલુકાના લેવલે ગણીએ તો સંખ્યાની દ્રષ્ટિએ બીજા નંબરની સ્કૂલ અણયોર પ્રાથમિક શાળા છે જેની સંખ્યા ત્રણસો બાર છે સાહેબ એક માહિતી આપશો કે જ્યારે આ વિદ્યાર્થીઓ છે અને અહીંયા સ્માર્ટ ક્લાસમાં એક અલગ પ્રકારે શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવે છે તમામ જે આધુનિક ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે તો એ જે સુવિધા છે એ શું છે કઈ રીતે વિદ્યાર્થીઓ ગ્રહણ કરે છે અને તેનાથી તેઓ જલ્દી કેપ્ચર કરે તેમની યાદશક્તિ છે જલ્દી યાદ કરી લે એ વિશે થોડી વાત કરો અહીંયા ધોરણ છથી આઠની અંદર સરકારશ્રી તરફથી જ્ઞાનકુંદ પ્રોજેક્ટના અંતર્ગત ત્રણ સ્માર્ટ ક્લાસ આપેલા છે તો શરૂઆતની હું વાત કરું તો બાળક જ્યારે અહીંયા ભણવા માટે આવતું ત્યારે પહેલાં અમે જ્યારે કોઈપણ બાબતની વાત કરતા તો દ્રશ્ય બાબત નહોતી માહિતી જ્ઞાન મળતું હતું અત્યારે અમારે કોઈ પણ પ્રોજેક્ટ એમને બતાવવો હોય કોઈ પણ દ્રશ્ય બતાવવું હોય ધારો કે તાજમહેલ બતાવો છો તો અમે તાજમહેલની મુવમેન્ટથી માંડી ક્યાં આગળ છે એ બધું સ્માર્ટ ક્લાસની અંદર ઇન્ટરનેટ પ્રોવાઈડ છે એટલે ઇન્ટરનેટના માધ્યમથી અમે પ્રોજેક્ટર દ્વારા ડિસ્પ્લે કરી મોટી ડિસ્પ્લે ઉપર એમને બતાવીએ છીએ એટલે એમને દ્રશ્ય જે અને શ્રાવ્ય આ બંને વસ્તુ એમને પ્રોવાઈડેશન થાય છે ઝડપથી એ બાળકો ગ્રહણ કરતા થઈ ગયા છે અત્યારે વાત કરીએ કે કોઈ પણ નોલેજની વાત કરીએ તો એમને પણ એમને બતાવવું હોય તો ફટાફટ અમે ઇન્ટરનેટ દ્વારા સ્માર્ટ ક્લાસથી અત્યારે કન્ટેન્ટ પણ એટલું બધું સ્માર્ટ થઈ ગયું છે કે અમે ધારો કે એક શિક્ષક કોઈપણ સંજોગોના વસાદ આગા પાછી હોય અને આપણે એમને બાળકોને એના ઉપર અડધો કલાક આપણે લેક્ચર આપવું છે કે આ છે તો એ પણ એ બાળકો એ શિક્ષકની ઘરજ પૂરી પડે છે ત્યાં આગળ અને બાળકો એમનો અભ્યાસ બગડતું નથી અને કોઈ પણ વસ્તુ ધારો કે આ બાળક દિલ્હી ના ગયેલું હોય ફોરેન ના ગયેલું હોય પણ ત્યાંના ચિત્રો પિક્ચર છે આ છે તે એ બધું અહીંયા આપણને ડિસ્પ્લે કરીને બતાવી શકે જેથી એમને મગજ શક્તિનો તાત્કાલિક વિકાસ થાય અને એમને સમજ પડે કે ભાઈ આ વસ્તુ અહીંયા છે આ આવી માહિતી છે ધારો કે એમેઝોન નદી તો આ ખાલી આ કહેવા પૂરતી જ છે પણ જો અહીં આપણે બતાવીએ છીએ તો એમને ખ્યાલ આવે છે કે એમેઝોન નદી અહીંયા છે સુલભાઈ એક બાબત આપણે એ જાણવી છે કે અત્યારે આપણે સ્કૂલ ઓફ એક્સેલન્સ ગણાય છે આ જે શાળા છે પણ પહેલાંના સમયમાં મોટેભાગે આપણે જોયું હતું કે જ્યાં શાળા હોય એમાં પૂરતી સગવડો કદાચ ના હોય શક્ય ના હોય પણ હવે આધુનિક ટેકનોલોજીને કારણે પણ ક્યાંક એનો ઉપયોગ જોવા મળે છે તો એ બાબત તમે કઈ રીતે જુઓ છો પહેલાંની સ્કૂલ અને અત્યારની સ્કૂલની અંદર ઘણું બધું તફાવત છે એના પાછળ સરકારશ્રીનું આગું વલણ પણ છે કે જે શાળાની શું જરૂરિયાત છે એ શાળાની પાસેથી માહિતી મંગાવી અને પ્રોવાઇડેશન કરે છે પહેલાં જૂની શાળાની અંદર ચોક અને ટોક એવી વાત ચાલતી હતી અત્યારે આધુનિક સગવડો ધારો કે કોમ્પ્યુટરની સગવડ છે વિજ્ઞાનની લેબની સગવડ છે આ બધી સગવડ એ પ્રોવાઈડ કરી અને ધારો કે શાળાને એવું લાગે કે એ અમુક વસ્તુ એને કરવા જેવી છે અને એની જરૂરિયાત પૂરી પાડવા માટે ભૌતિક સુવિધા ઊભી કરવા માટે સરકારશ્રી તરફથી પહેલાંની કમ્પેરિઝનમાં અત્યારે અમને લગભગ પંચોતેર હજાર જેવી ગ્રાન્ટ પૂરી પાડે છે કે જે શાળાને જરૂરી છે એ સગવડ એ ઊભી કરી શકે અને એના લીધે અમે અત્યારે હાલ જે કંઈ શાળાની અંદર જે કોઈ જરૂરિયાત હોય છે અમે વસાઈએ છીએ અને બાળકોને જરૂરિયાત પૂરતી વસ્તુ અમે પ્રોવાઈડેશન કરીએ છીએ બીજી વાત કરું કે વિકલાંગ બાળકો છે તો વિકલાંગ બાળકો માટે પહેલાં અલગ કોઈ સુવિધા નહોતી સરકાર શ્રીના એક પ્રોજેક્ટ અનુસાર વિકલાંગ બાળકને શાળામાં આવવું રહું અને એને કોઈ તકલીફ ના થાય એના માટે થઈ અને પહેલાં તો શાળાની અંદર રેમ્પની સુવિધા કરી એમને અલગ ટોયલેટની વ્યવસ્થા કરી આપી છે જેથી કરીને એમને આવવા જવામાં કે અહીંયા આવીને પણ અહીં કોઈ હાજતે જવું હોય કે કોઈ બી કોઈ કામ હોય એમની જરૂરિયાત હોય તો એ પૂરી પડે છે ગ્રામજનોના આરોગ્ય સંદર્ભે અહીં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ ખૂબ જ સજાગ છે દર્દીઓને મફત નિદાન અને જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે દર્દીની સ્થિતિ ગંભીર હોય તો તાલુકા કક્ષાએ તુરંત રિફર કરવામાં આવે છે અત્યારે અણીયોડ ગામમાં જો વાત કરવામાં આવે તો અહીંયા સબ સેન્ટર આવેલું છે કે જ્યાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા આરોગ્યને લક્ષીને ખાસ કરીને અહીંયા ઉપસ્થિત હોય છે તો કઈ કઈ સેવાઓ અહીંયા આપણને મળે છે અને ગ્રામજનોને તેનાથી આરોગ્ય સંબંધિત શું ફાયદા થાય છે એ તમામ બાબત આપણે જાણવી છે અને તે માટે અત્યારે રાકેશભાઈ ગાંધી આપણી સાથે છે કે જેઓ અહીંયા સિનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે ચાલો તેમને મળીએ રાકેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર નમસ્કાર સર રાકેશભાઈ દર્શક મિત્રોને આપણે જણાવવું છે કે કયા કયા પ્રકારની સુવિધાઓ છે તે આપણા આ આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ છે અહીંયા એન્ટીટલ કેસો તાવના કેસો મેલેરિયાના લગતી એન્ટી લાર્વર કામગીરી ટીબીના લગતી કામગીરી ડિલિવરીને લગતી કામગીરી દરેક વસ્તુ અહીંયા સારામાં સારી ઉપલબ્ધ સરકારશ્રીએ ઉપલબ્ધ કરાયેલ છે જેમાં સારામાં સારો લાભ અણિયોના આજુબાજુના બારથી તેર ગામ પેટાપરા સાથે બાળકોથી માંડીને વૃદ્ધ એન્ટીનેટલ લેડીઝ ગર્ભાવસ્થાવાળી બહીઓ ડિલિવરી માટે પણ અહીં આવે બીજી ટ્રીટમેન્ટ માટે આવે અહીં લેબોરેટરી પણ ઉપલબ્ધ છે જેની તાત્કાલિક એક બે કલાકમાં એને રિપોર્ટ કરી તરત જે તે સારવાર ચાલુ કરવાની કરવામાં આવે છે અહીંયા જે બાર ગામ છે એમાં પેટાપરાનો લાભ તો લે છે જ એ લોકો આરોગ્યના આવીને વધતા અહીં આશાબહેનો આંગણવાડી બહેનો બી બેઝિક કામગીરી કરીને અહીં પીએસસી લેવલે પેશન્ટોના કે કોઈપણ કામગીરી માટે લઈને આવતા હોય છે કે સેવાઓ સારામાં સારી સુદ સેવાઓ આપતા હોય છે જે એ એનસી બહેનો હોય મેલેરિયાની લગતી એન્ટીલેરોર કામગીરી કરતા હોય છે ટીબીના લગતા હોય એને ફોલોઅપ કરતા હોય છે આયન ગોળી કેલ્શિયમ ગોળી એવો સરકાર તરફથી જે પૂરી પાડવામાં આવે છે ફૂલ ફેસમાં દરેકે દરેક ઘેર ટુ ઘેર એન્ટીલ જે કોઈ બહેનો હોય એ લોકોનો લાભ આપવામાં આવે છે અહીંયાથી કોઈ જરૂર પડતી હોય ડિલિવરી કેસ આવે તો એના ફર્ધર ટ્રીટમેન્ટ માટે કોઈ મોકલવાના થાય તલો જ સીએસસી જ ગાંધીનગર જ હિંમતનગર સિવિલ જ અહીંની આપણી એમ્બ્યુલન્સ હાથી એ લોકોને ત્યાં રિફર કરતા હોઈએ છે સાહેબ અહીંયા એફએ ફાઇનાન્સ આસિસ્ટન્ટ છે એ સરકારના નીતિ નિયમ મુજબ જે સરકારના નિયમ આવતા હોય એ ડોક્યુમેન્ટ્સ લઈને કાર્ડ સરકારની નીતિઓના દરેક કાર્ડ ઇસ્યુ કરી આપે છે અહીંયાથી તાત્કાલિક એ બી વિધિન ટેન મિનિટ્સમાં એ લોકો બધું કરી આપતા હોય છે તૈયારને એનો લાભ મળતો હોય છે ઘણા પેશન્ટો આવા કે કાલે ભાઈ માર સાલું આ ઓપરેશન કરાવવાનું છે અને આ રીતના છે કદી સમજાવે કે આટલા આટલા ડોક્યુમેન્ટ તું લઈને આવ્યો તો એ લઈને આવે અને તરત જ એને દસથી વીસ મિનિટમાં કાર્ડ જનરેટ કરીને આપી દેતા છે ને એવી બી લાભ લે છે અને આશીર્વાદ આપતા હોય છે કે ભાઈ તે સારું કર્યું સાહેબ જે પ્રમાણે તમે વાત કરીને હવે પ્રશ્ન એ પણ થાય કે આરોગ્યલક્ષી કઈ કઈ યોજનાઓ હોય છે ખાસ કરીને જે ધાત્રી માતા હોય સગર્ભા મહિલા હોય બાળકો માટે હોય કિશોરીઓ માટે હોય વૃદ્ધો માટે હોય તો થોડી એની વાત કરશો તારા બી પ્રેગ્નન્ટ વુમન અહીં આવે અને યુપીટી ટેસ્ટ કરાવે તારા ખ્યાલ આવે કે પ્રેગ્નન્સી તારી બેનને જોડી રાખીને સમજાવવામાં આવે કે બેન તાર મહિના જ ના આ રીતના છે તો પછી એને ધનુની રસી આપવાનું કહેવામાં આવે છે પહેલો ડોઝ બીજું એને જરૂર જણાય એ ફેર એચબી ટેસ્ટ કરવામાં આવે છે બીજા બધા ઘણા ટેસ્ટો થતા હોય છે પ્રેગ્નેન્ટ વુમેનની બધું કરવામાં આવે છે જે જરૂર લાગે તો એને લોહી ઓછું છે એચબી સાત ગ્રામથી નીચું આવે તો સરકારના ગાઈડલાઇન મુજબ એના આઈન સુક્રોજની અહીંયા પાંચ બોટલો ચડાવતા હોય છે આપણે કે જે પ્રાઇવેટમાં મૂકવા જાય તો ફિઝિશિયન સાહેબ કે ગાયનિક સાહેબ પાંચસો રૂપિયા એક બોટલના લેતા હોય જે તદ્દન મફત એવી આપણા આઠથી દસ રોજની માતાઓને અહીંની આજુબાજુ ગામમાંથી આસાબહેનો લઈને આઈને ટેસ્ટ કરીને આવી સાયકલો ચાલતી હોય છે આયન ચોકરોની બીજું જ્યારે એને પ્રેગ્નન્સી દોઢમાંથી એને ટીટી આપવામાં આવે ત્યારબાદ જરૂર જણાય તારા સપ્લિમેન્ટરી ફૂકમાં એને આયન ટેબ્લેટ કેલ્શિયમ ટેબલેટ વિટામિન્સના ડ્રોપ્સ વિટામિન એ સોલ્યુશન જ્યારે બાળક જન્મ તારે એને જીરો પોલિયો જીરો બીસી જી આ તે જે તે રસીકરણનું સમયપત્રક જે રીતના ટાઈમ ટુ ટાઈમ એને આપવાનું મમતા કાર્ડ શું કરેલું હોય છે એની અંદર બતાવેલું જ હોય છે કે આ તારે રસીઓ લેવાની થશે બાળકને તમારે પણ અને તમારે આ રીતના એ ના લઈ જવાનું થશે બીજી કિશોરી કિશોરીની કીધી કે જે સોળ વર્ષની ઉપરની લેડીજો છે એના એમના માસિક પિરિયડ માટે જ્યારે તારા હોય તારે સેનિટર પેડ સરકાર શ્રી તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે એડોલેશન પ્રોગ્રામ ગર્લ્સ એડોલેશન પ્રોગ્રામ ચાલતો હોય છે એમના આયનની ત્રીસ નેવ દિવસની ગોળી આપવામાં આવે છે સ્કૂલોમાં પણ આ રીતના જે બાળકો કે જે હોય ઉપરના કે નીચેના એ લોકોના આયન ટેબ્લેટ દર બુધવારે સેશનના દિવસે એ બે લોકોને જઈને રોજ એક વીકની એક ગોળી લેવાની હોય છે એના લીધે એચબીનું પ્રમાણ જળવાઈ રહ્યું લોકોને અને સાતત્ય પ્રોગ્રામ સાતત્ય ખોરાકના અંતે લેવા માટે એમને સમજાવવામાં આવે છે કઠોળ લેવું આ લેવું એકલું ડુંગળી બટાકાનું શાક નહીં ખાવું એ ખાસ સમજાવવામાં આવે છે ઝાર ધાત્રી તો આવો ને એના ઓછું એ બી આવે છે તારે તમે કઠોળ ખાઓ લીલા શાકભાજી ખાઓ ફ્રૂટ્સ લઈને ખાઓ તે સમજાવવામાં આવે છે એ ભાર અહીં ખાસ મૂકવું પડે છે કારણ કે જ્યારે બેનના એને પૂછી બેન શું ખાઈ નાય તું તો કહે છે રોટલીને બટાકાનું શાક ડુંગળીનું શાક એ નહીં લેવાનું બેન તું લે તારા સાસુ સસરાને જેને ખાવું એને ખવડાવે એવી સૂચના આપવામાં આવે છે બીજું વૃદ્ધોમાં જે સાહેબ આપે કીધું એ રીતના વૃદ્ધોમાં અહીંયા એનસીડી પ્રોગ્રામ ચાલી રહ્યું છે સરકારનો એમાં ડાયાબિટીસ ડાયાબિટીસ અને હાઈપરટેન્શન એચટીએનના બહુ પેશો અહીંયા હોય છે એ લોકોને ખબર જ નથી જ્યારે આવા તારે ડાયાબિટીસ કરી આરબીએસ રેન્ડમ તાર બસો બસોનું એનું રીડિંગ બોલતું હોય ભાઈ તમને તો બહુ ડાયાબિટીસ છે તો એના એ ફેર ભૂખ્યા પેટા ટેસ્ટ કરાવ્યા હોય એ તો પછી એના પાસે સમજાઈને કે તું ભાઈ બે કલાક ખાઈને બે કલાક રહીને આય ફરીથી એટલે સારું સાચું નિદાન થઈ જાય અને સરકારી તરફથી એનસીડી પ્રોગ્રામ હેઠળ એચ ટી અને આ જે ડાયાબિટીસની ટેબ્લેટ્સ પાંચથી છ જાતની સરકાર તરફથી પ્રોવાઇડ કરવામાં આવે છે એને મહિના મહિનાનો કોર્સ આપ્યા આલે છે ફોલોઅપ લઈએ છે દસ દસ દાળ અઠવાડિયા અઠવાડિયે બોલાવીએ છીએ એને જરૂર જણાય તો એને ફિઝિશિયનને ત્યાં જવાનું કહીએ છીએ વધારે લાગે એને કંટ્રોલ ના થતું હોય તો એને હિંમતનગર સિવિલમાં મોકલીને ફિઝિશિયનનું કન્સલ્ટ કરીને ઇન્સ્યુલિન માટે બી સજેશન કરીએ છે અહીંથી સાહેબ ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારા બીમાર કે પછી ઘાયલ પશુઓની તેમના જ સ્થળે સારવાર થઈ શકે તે માટે વન નાઇન સિક્સ ટુ એનિમલ એમ્બ્યુલન્સ નંબર જાહેર કરવામાં આવ્યો છે આ એમ્બ્યુલન્સમાં વેટરનરી ડોક્ટર અને પાયલોટ હોય છે પશુપાલક વન નાઇન સિક્સ ટુ નંબર ઉપર કોલ કરતાં જ નજીકની વન નાઇન સિક્સ ટુ એમ્બ્યુલન્સ સ્થળ પર આવી જાય છે અને જે તે પશુનું નિદાન કરે છે અને આ સેવા થકી અત્યાર સુધીમાં હજારો પશુઓના જીવ બચાવી શકાય છે ગ્રામ વિકાસમાં કૃષિ અને પશુપાલન આવકના સાધન તરીકે જોવામાં આવે છે ત્યારે પશુપાલન વિભાગ દ્વારા જો પશુપાલક દેશી ઓલાદની ગાય પાળે તો દર મહિને ઘાસ પેટી એક ગાય માટે નવસો રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે જેથી દેશી ઓલાદનું સંવર્ધન થાય ત્યારે અણિયોડ ગામના કેટલાક લાભાર્થીઓ પણ તે અંતર્ગત સહાય પ્રાપ્ત કરે છે મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી બે મહત્વના શબ્દ છે એક તો ગાય અને બીજો શબ્દ છે તે છે પ્રાકૃતિક ખેતી એટલે કે આપણે કુદરતની વધારે નજીક જવાની વાત છે હંમેશા કહેવાય છે કે જે જે વાતાવરણમાં ઉછાળતી વસ્તુ હોય તેને જો ડેવલપ કરવામાં આવે તો વધારે સારું પરિણામ આવે તો આ જ બાબતને ધ્યાનમાં લઈને જે આપણી મૂળ ગાયો છે જે આપણી દેશી ગાયો છે આપણે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આપણી ગીરની ગાય છે આપણી કાંકરેજી ગાય છે તેના ઉપર ભાર મૂકવામાં આવે છે અને તે ગાયને જો જે તે ખેડૂત કે પશુપાલક છે તેનો ઉછેર કરે તો એક ખાતા તે માટે નવસો રૂપિયાની માસિક સહાયની જાહેરાત કરવામાં આવી છે અને તેના ઘણા બધા લાભ છે તે અત્યારે પશુપાલકો લઈ રહ્યા છે અત્યારે જે પ્રમાણે આ ગામની આપણે મુલાકાત છે અને આ ગામે પણ ઘણા બધા લોકો આ જે યોજના છે તેનો લાભ મેળવી રહ્યા છે નિરુબેન પટેલ એક લાભાર્થી છે જેઓ અત્યારે આપણી સાથે છે ચાલો તેમને મળીએ અને તેમની પાસેથી વિગતે માહિતી પ્રાપ્ત કરીએ નિરુબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નિરુબેન તમે પણ એક જે ગાય છે દેશી ગાય એ તમે અહીંયા તેનો ઉછેર કરો છો તો એ ગાય એ ગાય માટે ખાસ કરીને તમે શું ધ્યાન રાખો છો એ જણાવો અને સૌથી પહેલાં તો એ જણાવો કે કોણે તમને માહિતી આપી કે આ પ્રકારની યોજના છે સરપંચ દ્વારા માહિતી મળે એટલે અમે આ ફોર્મ ભર્યું છે દર મહિને સરકાર દ્વારા અમને નવસો રૂપિયાની સહાય મળે છે અચ્છા તમારા ત્યાં જે આ ગાય છે ભેંસ છે તો એ માટે ખાસ તમારે શું તકેદારી રાખવી પડે એના એના ખોરાકની વાત હોય કે પછી દાણ આપવાની વાત હોય શું કાળજી લેવી પડે અમે સમયસર ખોણ આપીએ સમયસર ખાસ સૂકું ઘાસ આપે લીલું ઘાસ આપીએ પાણી આપીએ અને ખાણમાં સાબરદાણ અને મકાઈ ભરડો આપીએ છીએ મકાઈ ભરડો અને સાગરદાણ સાબરદાણ અને સામે તમારે પ્રમાણે જે ઉત્પાદન આવે દૂધનું ઉત્પાદન તો કેટલું આવે અને એ પછી તમે ડેરી આપવા કે શું કરો અમે દૂધ લિટર દૂધ આપે છે પગાર મળે પગાર મળે અને ફેટ પ્રમાણે હશે ફેટ પ્રમાણે હોય એનો પગાર મળે દિવસનો પૈસો સહાયમાં કામ લાગે પછી જે આ ગાય હોય તો એનું જે છાણ હોય કે ગૌમૂત્ર હોય એનો પણ તમે ક્યાંક ખેતીમાં ઉપયોગ કરો હા ખેતરમાં જ ખેતરમાં જ ઉપયોગ કરો એટલે એનાથી શું થાય એનાથી ઉત્પાદન સારું મળે રાસાયણિક ખાતર ઓછા નાખવા પડે ઓછા નાખવા પડે અને જમીનની ફળદ્રુપતા વધે તો આજે તમે લાભ લીધો છે જે એક ગાય દીઠ મહિને નવસો રૂપિયાની સહાય મળે છે તો જે બીજા પશુપાલકો છે તમને લાગે છે કે એમણે પણ આ યોજનાનો લાભ લેવો જોઈએ હા લાગે છે લેવો જોઈએ તો દર્શક મિત્રો જે પ્રમાણે આપણે જોયું નિરુબેન સાથે આપણે વાત કરી સૌથી મહત્વની બાબત એ છે કે પ્રત્યેક ગાય દીઠ આ જે સહાય આપવામાં આવે છે તેનાથી જે તે પશુપાલક છે તેને પણ પ્રોત્સાહન મળે છે તેને આ જે સહાય આપવામાં આવે છે તેનાથી તેનો આર્થિક બોજો ઘટે છે અને જે આપણી મૂળ પ્રજાતિની કહેવાય તેવી કાંકરેજી અને જે ગીરની ગાય છે તેનું જે સંવર્ધન છે એ ક્રિયા વધુ સરળ બને તે માટેનો સરકારનો આ પ્રયાસ છે તો મિત્રો આપણે જે પ્રમાણે જોયું કે અણિયોળ ગામ છે તેણે વિકાસ સાધ્યો છે તેમાં ગામના લોકોનો સહકાર છે સરપંચશ્રી જે પ્રમાણે દિવસ રાત મહેનત કરે છે ક્યાંક એનું પણ પરિણામ છે અને હા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે તેના લાભ લાભાર્થીઓ પ્રાપ્ત કરી રહ્યા છે અને આમ કહી શકાય કે સરકાર અને સહકાર સાથે મળીને જો કામ કરે તો તે વિકાસ સૌ કોઈને દેખાય મિત્રો આવા જ અવનવા માહિતી સભર કાર્યક્રમ માટે આપ જોવાનું ચૂકશો નહીં ગ્રામ જગત અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર